લેંગ લાઇબ્રેરીમાં શું બન્યું ખબર છે? સામે જ છે લેંગ લાઇબ્રેરી, ત્યાં જાઉં ને હું કે સભ્યો નહોતો, મને પૈસા એ બધા પોસાય નહીં, પણ છતાં હું જાઉં એટલે પહેલાં લાઇબ્રેરીને મારા માટે રાખડી. ઊંચા સરખાશે જ કાળા હતા એ મને યાદ છે, પેન્શર્ટ પહેરતા ઇન્સર્ટ કરે. અને પછી એક દિવસ કંઈક ધૂળ ખંખેડતો ખંખેડતો હું ઉપર ચડી ગયો કે જ્યાં જૂના રેર પુસ્તકો હતા, અને મેં એક કલાક દોઢ કલાક ત્યાં ગાળી. ભલે પેલો લાઇબ્રેરીને ઉપર આવ્યો, આવીને મારે ખભે હાથ મૂકીને કહે છે, છોકરા તને ખબર છે અહીંયા કોઈ આવતું નથી, અને ધૂળ ખંખેરીને ચોકડીઓ વાંચનારો અને એક કલાક બેસનારો તું પહેલો છે છેલ્લા 2-3 વર્ષમાં. પછી એક દિવસ પટાવાળે પકડી પાડ્યો મને, પકડીને પ્રિન્સિપાલ પાસે લઈ ગયા. શું કરે છોકરા? પછી મારા સામે જોઈને મને કહે કે તું પહેલો, તારું રેડિયો પર નાટક આવ્યું હતું એ, અરે ફુલચામાં તારી કવિતા વાંચી હતી એ. તો એ જે તે લેખકની વાત કરવાની હોય તો કડકડાટ બધા પુસ્તકોનું નામ યાદ આવે, એણે આ કહેલું, આના વિશે આણે આમ લખ્યું, નાટકમાં સાહિત્યમાં કવિતામાં વાર્તામાં. જે સમયે તમે શૂટ કરો છો એ જ સમયે તમારે તમે એડિટ કરો છો. આ મલ્ટી કેમેરા થયો એક સાથે, એટલે એવું કહેવાય છે દાખલા તરીકે અહીંયા સાઉન્ડ એન્જિનિયર છે, સાઉન્ડમાંથી પણ આની અંદર સાઉન્ડ પડી જાય છે, અને કેમેરા સાથેના રિહર્સલ પર 2 કે 3 લેવા પડે પછી તમે આખી વાતને પરફેક્ટ કરી શકો છો. પણ તમે 15 મિનિટનો કાર્યક્રમ 15 મિનિટમાં શૂટ કરીને આપી દઈ શકો, બરાબર? અને એની એક ચેનલ નીચે જે ફ્લોર મેનેજર હોય, મેં ત્યાં ઉપર લખ્યું છે ફ્લોર મેનેજર, એ ફ્લોર મેનેજર સાંભળે. ફ્લોર મેનેજર બધા આર્ટિસ્ટોને સૂચના આપે. સફળતાપૂર્વક My head position will be this, here and here.